આજે ફરી આપણે મળ્યા છીએ નવા વિડિયો સાથે, નવા ટોપિક સાથે. તો ફ્રેન્ડ્સ, હવે આજનો ટોપિક છે જે આપણી બુકમાંથી સ્ટાર્ટ કરીશું આપણે. હવે આપણે આપણી આ બુકને ફોલો કરવાની છે. તો તમે જુઓ, જોઈ તો હશે જ ને આપણી આ બુક. તો આ બુકમાં પહેલું ચિત્ર છે કરસ, અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કરસ. તો બાળકો, તમારે તમારી નોટબુકમાં જેમાં આપણે કેલિગ્રાફી, પેટર્ન વગેરેની પ્રેક્ટિસ કરી છે, નોટબુક બનાવી છે, એની અંદર જ કન્ટિન્યુઅસ પેજ પર આપણે આ કરસ દોરવાનું સ્ટાર્ટ કરીશું. તો ચલો ફ્રેન્ડ્સ, શરૂઆત કરીએ આપણે કરસ શીખવાની. લેટ સ્ટાર્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ કરસ. એની અંદર આપણે જોઈએ છે ફૂટપતિ, પેન્સિલ અને ઇરેઝર. તો આ દરેક વસ્તુનો ઉપયોગ, આ ત્રણ વસ્તુનો ઉપયોગ આપણે કરીશું કરસ દોરવા માટે. ઓકે, તો આ રીતે કરસ. હવે ફ્રેન્ડ્સ, શરૂઆત કરીએ. સૌ પ્રથમ સ્કેલમાં કઈ રીતે માપ લેવું એ મેં તમને શીખવાડ્યું હતું. તો અહીં હું તમને કહું એ પ્રમાણે તમારે માપ લઈને કરસ દોરીશું, જેથી કરીને તમારું ચિત્ર ખૂબ જ સરસ દોરાય એકસરખું. તો સૌ પ્રથમ પહેલાં આપણે એક ઊભી લાઈન દોરીશું 10 સેન્ટીમીટર. આ ઊભી લાઈન 10 સેન્ટીમીટર, આડી લાઈન 12 સેન્ટીમીટર. બાળકો, 0 થી જ આપણે સ્ટાર્ટ કરીશું, તમને યાદ હશે ને મેં શીખવાડ્યું છે એ પ્રમાણે માપ લઈશું. વળી અહીંયા 10 સેન્ટીમીટર અને આ 12 સેન્ટીમીટર. હવે ઉપરથી 1 સેન્ટીમીટર, 1-1 સેન્ટીમીટરે આપણે 2 ડોટ્સ કરીશું બંને બાજુથી આ રીતે, અને નીચેથી પણ 1 સેન્ટીમીટરનો ડોટ કરીશું. હવે અહીંથી 3 સેન્ટીમીટર પર ડોટ કરીએ, એવી જ રીતે આ બાજુથી પણ 3 સેન્ટીમીટર પર ડોટ કરીએ. બંને સાઈડથી આપણે 3-3 સેન્ટીમીટર પર ડોટ કરીશું અને એક સીધી લાઈન દોરીશું આ રીતે. એવી જ રીતે ઉપરથી 2 સેન્ટીમીટર પર ડોટ કરીશું અને આ બાજુથી પણ આપણે 2 સેન્ટીમીટરે ડોટ કરીશું અને એક આડી લાઈન સીધી દોરીશું. હવે એવી જ રીતે અહીં ઉપર 3 સેન્ટીમીટર, ફરીથી 3 સેન્ટીમીટર અને ફરીથી અહીં પણ 3 સેન્ટીમીટર. કે બાળકો, હવે આડી લાઈન અને આ લાઈન, સૌ પ્રથમ આપણે આ ડોટ્સને આ રીતે જોઈન્ટ કરી લઈએ. ત્યારબાદ આની સિદ્ધાંતમાં આ એક થોડી સ્પેસ છોડીને આ રીતે, એવી જ રીતે નીચેથી પણ સ્કેલ સીધી રાખીને 2 સેન્ટીમીટર અને આ બાજુથી પણ 2 સેન્ટીમીટર એક સીધી લાઈન ડ્રો કરશું આ રીતે. હવે એવી જ રીતે આપણે નીચે એકદમ બોટમની લાઈન પર જઈએ અને ત્યાં પણ બંને બાજુથી 1-1 સેન્ટીમીટર પર આપણે ડોટ કરીશું. હવે આ બંને ડોટને પણ અહીંયા આ રીતે આપણે જોઈન્ટ કરી દઈશું. હવે બાળકો, આપણે કર્વ શીખ્યા છે. તો આ બે જે ડોટ છે અને આ બે ડોટ છે એને કર્વથી જોઈન્ટ કરીશું આપણે. તો સી, ઇંગ્લિશમાં તમે સી લેટર શીખ્યા હશો, તો અહીં આપણે સી લેટર જ ડ્રો કરવાનો છે થોડી મોટી સાઈઝમાં બંને બાજુથી આ રીતે. હવે આ ડ્રો થઈ જાય ત્યારબાદ આપણે હવે એના લીવ્સ, પાંદરા બતાવવાના છે. તો કરસમાં સૌથી પહેલાં વચ્ચે આવશે નાળિયેર,
એને આ રીતે બતાવશું। આપણે કર્વ્સની પ્રેક્ટિસ સતત કરીશું બાળકો, તો જ આપણે આમાં સારો કર્વ આપી શકીએ દરેક શેપમાં, દરેક ડ્રોઈંગમાં। નેક્સ્ટ બીજો શેપ આપીશું, અહીંથી આ ડોટ છે ત્યાંથી લઈશું અને અહીંથી બીજું એક પાંદરું પાંદડું બતાવવાનું છે, પાંદડાનો શેપ લઈશું। સેમ આની સિદ્ધાંતમાં બીજું એક પાંદરું લઈશું, આ રીતે પાંદડું લઈશું અને એક વચ્ચે આ રીતે। તો આ રીતે આપણે કરસના પાંદડા દોરાઈ જાય છે। ત્યારબાદ આ દરેક વસ્તુને આપણે સ્કેચ પેનથી આઉટલાઈન આપી દઈશું। આ તો આપણને દરેકને ખબર જ છે બાળકો, ખબર છે ને કે આપણે દરેક ચિત્રમાં સ્કેચ પેનથી આઉટલાઈન આપવાની હોય છે બાળકો। અહીં અંદર જ્યારે સ્કેચ પેન આપીએ છીએ ત્યારે આપણને લાગે છે કે અહીં થોડું સુધારવા જેવું છે, ત્યાં આપણે સુધારી દેવું। તો દરેકને આપણે એકદમ ધ્યાનપૂર્વક સાવચેતી રાખીને આ રીતે આઉટલાઈન આપી દઈશું। અને બાળકો જ્યારે આપણે આઉટલાઈન આપીએ છીએ સ્કેચ પેનથી ત્યારે ચિત્રની સુંદરતા ઓર પણ વધી જાય છે। પેન્સિલ કરતાં સ્કેચ પેનની આઉટલાઈનવાળું ચિત્ર વધારે સુંદર દેખાય છે ને। હવે જેટલી પણ એક્સ્ટ્રા લાઈન છે એને આપણે રબ આઉટ કરી દઈશું આ રીતે, જેથી કરીને આપણું ચિત્ર એકદમ ક્લીન થઈ જાય। અહીં કરસ જે મેં લખ્યું હતું એને હું સાઈડ પર હટાવી દઈશ, અને આ જે બોક્સ દોર્યું હતું અને માપ લેવા માટે તે દરેકને આપણે આ રીતે રબ આઉટ કરી દેવાનું છે, માત્ર ને માત્ર કરસ જ રહેવા દઈશું। તો એટલે જ હું તમને કહેતી હતી કે ઝાંખી લાઈન દોરું, ઝાંખું ચિત્ર દોરું, જેથી કરીને જ્યારે પણ આપણે રબ આઉટ કરીએ છીએ તો એ ઇઝીલી રબ આઉટ થઈ જાય। તો જો બાળકો અહીં આપણું કરસનું ચિત્ર પૂર્ણ, હવે એક સાઈડ પર આપણે લખી દઈશું કરસ, ઓકે। તો આ આપણું કરસનું ચિત્ર અહીં પૂર્ણ થાય છે। હવે આવે પછી આપણે નેક્સ્ટ શીખીશું આની અંદર રંગકામ કરવાનું। હવે બાળકો આપણે કરસમાં કલર કરીશું। અહીં મારી પાસે આ રીતે 28 કલરવાળું ડોમ્સનું પેકેટ છે, તમારી પાસે જે કલર અવેલેબલ હોય તમે એ કલર યુઝ કરી શકો છો બાળકો। આની અંદર તમારે તમારો મનપસંદ કલર કરવાનો છે। હવે બાળકો આપણો જે આ વચ્ચેનું પોર્શન છે એની અંદર તમારે તમારી મનપસંદ ડિઝાઇન કરવાની છે। અહીં હું જે છે એ પ્રમાણે સિમ્પલ ડિઝાઇન કરું છું, તમે તમારી મનપસંદ કોઈ પણ ડિઝાઇન કરી શકો છો। તો આ રીતે મેં અહીંયા માત્ર લાઈન બતાવી છે, તમે ધારો તો આ રીતે પણ કરી શકો છો અથવા તમને જે ડિઝાઇન ગમે એ ડિઝાઇન તમે કરી શકો છો આની અંદર। હવે બાળકો આપણે કલર સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ અહીંયાનો નાળિયેર છે, તો નાળિયેર જે છે એની અંદર તમને તો કલર ખ્યાલ જ હશે કઈ વસ્તુમાં કયો કલર આપણે યુઝ કરી શકાય। તો હું અહીં તમને શેડિંગ કરતાં શીખવાડીશ, બે કલરનું શેડિંગ। અત્યાર સુધી આપણે સિમ્પલ કલર કરતા હતા, સિંગલ કલર, અને બાળકો મેં તમને જ્યારે કલરની સમજૂતી આપી હતી ત્યારે કઈ રીતે એક કલરમાંથી પાંચ કલર આપણે કરી પાંચ શેડ કરી શકીએ એ મેં તમને શીખવાડ્યું હતું। અહીં હું તમને બે કલર બતાવીશ। હવે આ નાળિયેર છે, નાળિયેરને આ રીતે હું પહેલા બોર્ડર આપી દઈશ, અહીં આ નાળિયેરનો જે ઓરિજિનલ કલર હોય તે જ છે, એને હું વધારે પ્રમાણમાં લઈશ આ રીતે, અપ ડાઉન કરીશ આ રીતે કલરને, હવે નેક્સ્ટ કલર લેશું લાઇટ બ્રાઉન કલર।
એને પણ આપણે આ રીતે જ બોર્ડર લાઈન પહેલાં આપી દઈએ આ રીતે. હવે આની અંદર જે આપણે અપ ડાઉન કર્યું છે એને આપણે મિક્સઅપ કરવાનું છે. આ રીતે મિક્સ કરી દઈશું કલરને. તો આ થઈ ગયો આપણો નાળિયેરીનો કલર, નાળિયેરનો કલર. તો અહીં નાળિયેર બતાવી દીધું. હવે આપણે જે પાંદડા છે એમાં કલર કરીશું. તો એમાં પણ સેમ આ રીતે પાંદડાઓને અપ ડાઉન બતાવીએ. આ રીતે. તો ફ્રેન્ડ્સ, આપણે શેડિંગના ઘણા બધા પ્રકાર હોય છે, તો થોડું આપણે પણ વિચારીને આપણને જે નવી યુક્તિ આવે, નવી આઈડિયા આવે, એનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ શેડિંગ કરી શકીએ છીએ. એટલે જરૂરી નથી જેવું ટીચર શીખવાડીએ છીએ એવું જ આપણે કોપી કરીએ. તમે તમારી આઈડિયા પ્રમાણે પણ કોઈ નવો શેડ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આ રીતે આની અંદર હું હવે પોપટી કલરનો શેડ લઈશ. આ રીતે. તો આ લાઇટ કલર થઈ જાય છે ગ્રીન કલરથી. એને પણ આની અંદર આ રીતે મિક્સઅપ કરી લઈશું. વચ્ચેથી મિક્સ કરી દેવાનું છે આપણે આ રીતે કલરને, અને આવો શેડ આપવાનો છે. આ બંને પાંદડાઓમાં પણ સેમ આ જ કલર આપણે કરીશું, આ બે કલર. હવે ફ્રેન્ડ્સ, નીચે આની અંદર તમે કોઈ પણ ડિઝાઇન કે કોઈ પણ કલર કરી શકો છો. અહીં હું તમને આગળ મેં બતાવ્યું હતું તે પ્રમાણે એક જ કલરને આપણે અલગ અલગ શેડ કરી શકીએ છીએ. તો અહીં આ કલર પિંક કલર મેં લીધો છે, એને હું બે શેડમાં કલર કરીશ, ડાર્ક ટુ લાઇટ. તો અહીં મેં ડાર્ક કલરથી સ્ટાર્ટ કર્યું છે, હવે એને લાઇટ કલર બતાવીશ. સાથે સાથે ધીરે ધીરે હાથ હલકો કરતી જઈશ, જેને કારણે કલર લાઇટ થશે. ફ્રેન્ડ્સ, કલર આપણે આ રીતે જ પકડવાનો છે. આટલી સ્પેસ છોડીને અહીંથી જ કલર પકડીશું, અને આ રીતે બહુ પાછળથી પકડીશું તો કલર તૂટી જશે, એટલે મીડિયમ અહીંથી પકડીશું. આ બે શેડમાં કલર થઈ ગયો છે. એ જ શેડ હું ફરી અહીં લઈશ બોટમમાં. તો ડાર્ક લઈશ પહેલાં, અને પછી ધીરે ધીરે એને હું લાઇટ કરીશ. આ રીતે આ જ કલરને ફરી રિપીટ કરીશ અહીં આગળ. અહીં શેડ ચેન્જ કરું છું, આટલું ડાર્ક, સ્પેસ છોડીને વળી ડાર્ક, અને જે સ્પેસ છોડી છે એમાં લાઇટ કલર લઈશ. આની ઓપોઝિટ લઈશું, અહીં લાઇટ લઈશું, પછી જ્યાં આપણે ઉપર લાઇટ છે એની નીચે આપણે ડાર્ક લઈશું, વળી લાઇટ, ધેન ડાર્ક. આ રીતે પણ શેડ આપી શકાય. હવે ઓરેન્જ કલર, એમાં પણ આ એક જ કલરને હું ડબલ શેડ આપીશ. ઉપર ડાર્ક લઈશ, અને પછી એને ધીરે ધીરે લાઇટ કરતી જઈશ કલરને. તો હવે યાદ આવે છે ને તમને, આપણે જે એક કલરના પાંચ શેડ શીખ્યા હતા. ફ્રેન્ડ્સ, આની અંદર હું આજે પટ્ટીમાં શેડ કર્યો છે એ રીતે કરીએ. તો હું સાઈડ પર થોડો ડાર્ક કલર લઈ લઉં, સાઈડ પર ડાર્ક, પછી ધીરે ધીરે એને લાઇટ કરું, પછી વળી આ સાઈડ પર ડાર્ક. આ રીતે આ નીચે આપણે આની જેમ કરીશું. અહીંયા ડાર્ક લીધો છે તો આપણે આ આડી લાઈન પર ડાર્ક લેશું, અને ઉપર જતા આપણે લાઇટ થશું. તો આ રીતે ધીરે ધીરે એને આપણે લાઇટ કરતા કરતા ઉપર જઈશું. આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ શેડ ઓરેન્જનો શેડ થઈ ગયો. હવે યલો કલર
અહીં હું યલો કલર લઉં છું. યલોમાં હું કોઈ શેડ આપતી નથી, સિમ્પલ યલો કરું છું. અને તમારે શેડ આપવો હોય તો તમે ડાર્ક ટુ લાઇટ કે લાઇટ ટુ ડાર્ક શેડ આપી શકો છો. અને હજી મારે ધારો કે આની અંદર યલો શેડ આપવો હોય તો જે આપણે લાઇટ કર્યું છે ત્યાં આગળ આપણે યલોઇશ કરી શકીએ છીએ આ રીતે, તો પણ સારું દેખાશે. તો ફ્રેન્ડ્સ, ઘણા બધા આઈડિયાઝ આવે છે જ્યારે આપણે કલર કરીએ છીએ, ડ્રો કરીએ છીએ, અને ઘણી બધી આઈડિયાઝ આપણે આની અંદર યુઝ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ જુઓ, અહીં મેં કરસ રેડી કર્યું છે. તો એવી રીતે મેં એક બીજું પણ કરસ રેડી કર્યું છે, હું તમને બતાવીશ આ રીતે. તો આમાં મેં નાળિયેર કલર, જે પાંદડાનો કલર છે તે, અને બ્રાઉન, એ ત્રણ કલર મિક્સ કર્યા છે અને આ રીતે શેડ આપ્યો છે. તમે કોઈ પણ તમારી પસંદગીનો કલર આમાં યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું કે તમને આ કલર શેડ બહુ જ સારી રીતે સમજ પડ્યો હશે અને તમે બહુ સારી રીતે કલર કરશો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી આવજો.